આજના વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે અપર ચેસ્ટ અને ફૂલ બસ્ટ વિશેનો તફાવત અને કઈ વસ્તુ ક્યાં ઉપયોગમાં આવે છે એ ક્લિયર કરવાના છે। કેમ કે મને એક કમેન્ટ આવેલી, તો મેં કીધું આના ઉપર બનાવી દઈએ, કેમ કે ઘણા બધા લોકોને બહુ કન્ફ્યુઝન હોય છે। તો આ મારા અત્યાર સુધીના જે અનુભવ છે 15-20 વર્ષ સુધીનો, એના આધારે હું તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કરીશ કે અપર ચેસ્ટ ક્યાં હું ઉપયોગ કરું છું। અમારા કટિંગનું તમે જોશો કોઈ પણ વિડીયો, તો એમાં હું ચેસ્ટ ખાલી કહું છું, તો ચેસ્ટ કીધેલું હોય, જ્યાં લખેલું હોય એનો મતલબ અપર ચેસ્ટ જ સમજવાની, ફૂલ બસ્ટ હોય તો ફૂલ બસ્ટ અલગથી હું લખું છું। તો બંને કઈ રીતે અને ક્યાં યુઝ થાય છે એ માપ એ હું કહી દઉં। ક્યારેક ઘણી વખત ફૂલ બસ્ટનું માપ લેતા પણ હું ભૂલી જાઉં, અથવા કોઈ પણ આપણે ભૂલી ગયા હોય તો અપર ચેસ્ટના હિસાબે આપણે કટિંગ કરી દઈએ તો ચાલે। અને બ્લાઉઝનું અને ડ્રેસનું માપ કેમ લેવું એના વિડીયો પણ મેં બનાવેલા છે બહુ પહેલાં, તો કદાચ કોઈને જોવા હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એ જોઈ લેજો। અને હવે જો અપર ચેસ્ટ કોને કહેવાય અને ફૂલ બસ્ટ કોને કહેવાય એનું આપણે એક પહેલાં જોઈ લઈએ કે અપર ચેસ્ટ એટલે આ ઉપરની જે છાતી આવે, જે હાથ પૂરો થતો હોય અહીંયા, ત્યાંથી આપણે જે માપ લઈએ આવી રીતના, આવી રીતના આ જે હાથનો ભાગ પૂરો થતો હોય ત્યાં એ ઉપર જે માપ લઈએ, આમાં જો 37-34 જેવી અપર ચેસ્ટ છે, તો આના હિસાબે જ બધે જ કટિંગ કરું છું હું બ્લાઉઝમાં અને ડ્રેસમાં। પછી આ નીચેનો ભાગ જે આવે આ અપર ચેસ્ટથી 2-3 ઇંચ નીચે અહીંયા, તો એને ફૂલ બસ્ટ કહેવાય। તો આમાં 34 ફૂલ બસ્ટ છે, 37 કમર અને 34 ફૂલ બસ્ટ છે, તો બધામાં અલગ અલગ ફૂલ બસ્ટ હોય। તો આ બંને ક્યાં ઉપયોગમાં આવે કે જો ચેસ્ટનું માપ જે છે આપણે કટિંગમાં જ્યાં છાતીનું ભાગ હોય, સમજી લો આપણે 10 ઇંચ ગળું નીચું રાખીએ છીએ, તો એ છાતીના ભાગથી ચોથા ભાગનું ડાયરેક્ટ રાખી દઈએ છીએ, એમાં ચેસ્ટમાં કંઈ ફેરફાર કરતા નથી। બંધ ગળું હોય તો આપણે 2-3 ઇંચ જેવું લૂઝ રાખીએ છીએ, તો એ અપર ચેસ્ટમાં બધું લૂઝિંગ રાખવાનું હોય અને એના હિસાબે જે મારા જેટલા પણ બધા કટિંગ છે એના હિસાબે છે। તો જે ચેસ્ટનું કટિંગ થાય એ અપર ચેસ્ટના હિસાબે હું કરું છું, બધા ટેલર અલગ અલગ પોતપોતાની રીતે કરતા હોય છે, ઘણા લોકો ફૂલ બસ્ટના હિસાબે પણ કટિંગ કરતા હોય છે, તો બધાની ટેકનિક અલગ અલગ હોય છે, મતલબ તો જેની ટેકનિકથી કરતા હોય એનું જાણી લેવું વધારે જરૂરી છે। તો આપણે અપર ચેસ્ટના હિસાબે જ બ્લાઉઝ હોય, ડ્રેસ હોય કે કંઈ પણ ચણિયા ચોલી, એ તો બ્લાઉઝમાં જ આવી ગયું, પછી ગાઉન હોય, તો બધાનું આ અપર ચેસ્ટના હિસાબે કટિંગ કરીએ। પછી આ ફૂલ બસ્ટ જે છે એ આપણે બ્લાઉઝમાં જ્યારે ટક્સ લઈએ તો કેટલો ટક્સ લેવો, વધારે ઓછો, તો એ આ ફૂલ બસ્ટના હિસાબે નક્કી થાય। એ ટક્સ લેવા માટે એની જરૂર પડે ફૂલ બસ્ટના માપની, કેમ કે અપર ચેસ્ટથી ફૂલ બસ્ટ બહુ વધારે હોય, સમજી લો આમાં 34 ચેસ્ટ છે પણ ફૂલ બસ્ટ 36 હોય વધારે, તો આપણે નોર્મલ કરતાં થોડો ટક્સ વધારે લેવો પડે। પછી જ્યારે કટોરી કટિંગ કરવી હોય તો પણ ફૂલ બસ્ટના હિસાબે કરવાની, કે ભાઈ ફૂલ બસ્ટ વધારે હોય તો કટોરી થોડી મોટી કટિંગ કરવી પડે અને કટોરીમાં ટક્સ પણ મોટો લેવો પડે। એવી જ રીતે પ્રિન્સેસ કટ હોય તો એમાં પણ આપણે ટક્સનું મતલબ ફુગ્ગો વધારે પાડવો પડે એમ, તો એના માટે આ ફૂલ બસ્ટ ઉપયોગ થાય છે। બાકી નોર્મલ કટિંગ માટે અપર ચેસ્ટ, જે ઉપરનું મેં બતાવેલું માપ, એ ચેસ્ટથી કટિંગ થાય છે। તો એકદમ બધાને ક્લિયર થઈ ગયું હશે, અને હજુ જો કોઈને કંઈ સવાલ હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, હજી હું એને ક્લિયર કરવાની કોશિશ કરીશ, અને જરૂર લાગશે કોઈ પણ ટોપિક તમને ના સમજાતો હોય તો એ પણ કમેન્ટમાં પૂછી શકો છો, તો એના પર પણ અલગથી એક વિડીયો હું બનાવી દઈશ। તો ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય ગમે તેમાં આ રીતે ફૂલ બસ્ટનો ઉપયોગ થાય છે। અને ડ્રેસમાં ઘણી વખત શું હોય, ફૂલ બસ્ટ વધારે હોય તો આપણે આમ સીધું કટિંગ નથી કરતા, પણ ડ્રેસમાં પણ ઉપરથી આમ ક્રોસ લઈ જઈએ, પછી આમ કમર બાજુ લઈ આવીએ, અને પછી એનો એવું હશે તો ડ્રેસ માટે કોઈ એવું આવશે ફૂલ બસ્ટ વધારે, તો એનો હું અલગથી વિડીયો બનાવી દઈશ, તો એમાં વધારે સમજ આવશે આના કરતાં। તો એ કોઈ પણ વસ્તુ મતલબ જાણવાની ઈચ્છા હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, તો એનો હું ટ્રાય કરીશ વિડીયો બનાવવાની, અને જો કમેન્ટમાં જ જવાબ આપીને ક્લિયર થઈ જાય એમ હશે તો કમેન્ટમાં જ જવાબ આપી દઈશ, અને વિડીયોની જરૂરત લાગશે મને કે બનાવવો પડે એમ છે તો વિડીયો બનાવી દઈશ। તો આ કોન્સેપ્ટમાં આઈ થિંક તો ક્લિયર થઈ ગયો હશે બધાને, થોડું કન્ફ્યુઝન થતું હોય તો એના માટે જ બનાવેલો હતો। તો વિડીયો ગમેલો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારા ચેનલને। આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।